ચીટફંડના નામે વલસાડમાં રહેતા અનેક લોકોને પોતાની મહેનતની કમાણી ખોવાનો વારો આવ્યો છે. વલસાડમાં રહેતા અનેક લોકોએ ભરત મહેશ્વરીના ભરોસે રોકાણ કર્યું હતું. ભરત મહેશ્વરીએ મોર ગ્રુપ નામની ચીટફંડ કંપની ખોલી હતી. નાશિકની આ કંપની સસલા ઉછેર કેન્દ્ર થકી લાખોનો નફો રળતી હતી અને બીજી અનેક કંપનીઓ સ્થાપી લોકોના નાણાંને ડબલ કરી આપવાનું કૌભાંડા ચડતી હતી. સડાવી નમૂને વાત કરી અને ભરત મેસરિયા જે અમારી ઘરે આવ્યા, એની મિસિસ આવી, એની બહેન આવી અને અમને સમજાવ્યા કે તમે એક મહિનાના 200 રૂપિયા ભરશે તો તમને 36 મહિને તમને 7,200 રૂપિયા મળશે, પણ એના અમે ડબલ કરીને તમને 12,000 રૂપિયા આપીશું. એ રીતે અમે ગરીબ માણસ છે, અમે મહેનત મજૂરી કરીને એક મહિનાના 200 રૂપિયા ભરવાના અમે ચાલુ કર્યા તો અમે 17 મહિના પૈસા ભર્યા, પણ હજુ એ પૈસા હવે ભરત મહેશ્વરીયા પાસે છે કે નથી, કે એને આપવું છે કે નથી, એ અમને નથી ખબર. મારા 20 મહિને ડબલ ને થવાનો હતો, ચેક આપેલો હતો અંદર કે જે 20 મહિને જે તારીખ એન્ડ થાય છે ત્યારે તમને 1 લાખનો ચેક મળી જાય. 50,000 રોકેલા છે તેમાં, પણ તો 20 મહિના તો કાં સવાલ છે, અત્યારે આ બધું પ્રોબ્લેમ થઈ ગયો છે. ભરત મહેશ્વરી પોતાને મોર ગ્રુપ કંપનીનો એજન્ટ ગણાવે છે. આ કંપનીએ અગાઉ લોકોને નિયમિત નાણાંની ભરપાઈ કરી સ્કીમ મુજબ રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં આ ગ્રુપે પોતાના અસલ મિજાજમાં આવી ફુલેકું ફેરવ્યું અને કંપનીને તાળા મારી શખ્સ ફરાર થઈ ગયો. વલસાડ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. છેતરાયેલા વ્યક્તિઓની ફરિયાદને આધારે 39 લાખનો આંકડો બહાર આવ્યો છે. એ રેબિટ ફાર્મિંગનો બિઝનેસ કરે છે અને એમાં 10,000 થી 5 લાખ સુધીનો એક વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. 10,000 ઇન્વેસ્ટ કરો તો તમને દર મહિને 500 રૂપિયા 30 મહિના સુધી રિટર્ન મળશે તમને, અને 30 મહિના પછી તમારી જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે એ પાછી મળી જશે. એવું અમને સ્કીમ ચાલુ થઈ ત્યારે જણાવવામાં આવ્યું હતું, પણ 2 વર્ષ સુધી અમને પૈસા મળ્યા રેગ્યુલર. પછી હવે જુલાઈ 2012 થી પેમેન્ટ આવવાનું બંધ થઈ ગયું છે અને હવે ભરત મહેશ્વરી સાહેબ કહે છે કે હવે પૈસા મળશે નહીં અને તમે પૈસા જોઈતા તો નાસિક ઓફિસ છે ત્યાં સંપર્ક કરો, પણ નાસિક ઓફિસ બધી સીલ કરી દીધી છે ત્યાં. વલસાડ ટાઉનમાં ભરતભાઈ મહેશ્વરી નામની વ્યક્તિએ ચીપ ફંડ નામનું એક કંપની ઊભી કરી બીજા આરોપીઓ સાથે રોકાણકારો પાસેથી જુદી જુદી રકમ કમિશન આપવાની શરતે મેળવી, આ કમિશન નહીં આપી આરોપીએ લગભગ 39 લાખ જેટલી રકમની છેતરપિંડી કરતા ગુનો દાખલ થયેલ છે. ગરીબ અને મધ્યમ લોકોના પરસેવાની કમાણી ચાઉ કરી જનાર હાલ પોલીસ કસ્ટડીમાં છે. વલસાડ પોલીસે આ કૌભાંડ આચરનાર અન્ય સાથી અને મોર ગ્રુપના સંચાલકોની તપાસ હાથ ધરી છે. ગરીબ લોકો હાલમાં તો પોતાના પરસેવાની કમાણી પાછી મળશે તેવી આશા સાથે વલસાડ પોલીસ તરફ મીટ માંડીને બેઠા છે. માનવ ઠાકોર, VTV વલસાડ.